એક દેશથી બીજા દેશમાં જવા માટે વ્યક્તિને પાસપોર્ટ વિઝા સહિતની અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે પરંતુ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં રણ વિસ્તારમાં દર વર્ષે લાખો યાયાવાર પક્ષીઓ મહેમાન બનતા હોય છે કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં રણ દરિયો અને જંગલ વિસ્તાર એકસાથે જોવા મળે છે ચાલુ વર્ષે સારા એવા વરસાદથી યાયાવાર પક્ષીઓએ મોટા પ્રમાણમાં કચ્છમાં આવવાનું શરૂ કરી દીધું છે હાલ કચ્છમાં સાઇબેરિયાથી કુંજ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અન્ય પક્ષીઓની વાત કરીએ તો સુરખા પેલિકન યુરોપિયન રોલર સમડી બાઝ જેવા યાયાબાર પક્ષીઓ પણ કચ્છમાં આવી ગયા છે ગ્રેટ રણ ઓફ કચ્છ એટલે મોટા રણમાં સાત હજાર પાંચસો છ પોઈન્ટ બાવીસ ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસીમાં સંરક્ષિત વિસ્તાર તરીકે આ ક્ષેત્ર જાહેર થયું એશિયાની એકમાત્ર વિખ્યાત ફ્લેમિંગો સિટી અહીં આવેલી છે જે સુરખાબનું પ્રજનન સ્થાન છે આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો અહીં લાખોની સંખ્યામાં સુરખાબ દર વર્ષે આવે છે છારી રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે આ વિસ્તારમાં છીછરા તળાવો છે આ વિસ્તાર પ્રવાસી પક્ષીઓ અને શિકારી પક્ષીઓના માળાઓ અને રહેણાંક માટે અતિ ઉત્તમ છે આ વિસ્તારમાં બે હજાર આઠમાં માં બ્યાસી હજાર પાંચસો એંસી પક્ષીઓની હાજરી નોંધાઈ હતી વિદેશથી સ્થાનાંતરિત કરીને આવતા પ્રવાસી પક્ષીઓનું હાલ નખત્રાણાથી ત્રીસ કિલોમીટર તેમજ ફુલાય ગામથી પાંચેક કિલોમીટર દૂર રણ અને બનીના શુષ્ક ઘાસિયા મેદાનમાં છેડે આવેલા છારીમાં આ વર્ષે શ્રીકાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે તેમાં હજારો રૂપકણા પક્ષીઓએ પોતાનું નિવાસ્થાન બનાવ્યું છે સામાન્ય રીતે મોટી સંખ્યામાં ભેગા રહેતા આ પક્ષીઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જૂથમાં જોવા મળે છે હજારોની સંખ્યામાં આવેલા યાયાવરના કલરોથી આ વિસ્તાર ગાજી ઉઠ્યો છે સ્થાનિકે હંજ તરીકે ઓળખાતા આ પક્ષીઓને ફ્લેમિંગો એટલે કે સુરખાબ નામ કોણે આપ્યું તે જાણી શકાયું નથી પરંતુ મળતી વિશેષ વિગતો મુજબ કચ્છમાં ઓગણીસો ત્રાણુંથી સુરખા વિશેની માહિતી મળે છે એસી ચોરસ કિલોમીટરમાં પથરાયેલી આ જળ પ્લાવિત ભૂમિને રાજ્યના વન વિભાગ દ્વારા આરક્ષિત વન તરીકે માન્યતા આપવામાં આવી છે દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આ અભયારણ્યના મહેમાન બને છે વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ચોમાસામાં વરસાદી પાણીના જળસંગ્રહ સ્થાનિક ભૂપૃષ્ઠ તેમજ તેમના ખોરાક માટેની અનુકૂળતા અને વાતાવરણના કારણે નવેમ્બર મહિનામાં પક્ષીઓનું આગમન થતું હોય છે અને માર્ચ અથવા એપ્રિલ મહિનામાં પરત જતા હોય છે આ વિસ્તારમાં એકસો તેતાલીસ જાટના દેશ વિદેશના પક્ષીઓ આ સમયગાળા દરમિયાન જોવા મળે છે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવતા વિવિધ પક્ષીઓમાં લેસર ફ્લેમિંગો ગ્રેટ વ્હાઈટ પેલિકન કોમનકૂટ કોમન ટીલ પોર્ચાર્ડ કોર્મોન્ટન મોરહેન પલપલ મોરે હેન ગોડવીટ બ્લેક વિંગ સ્ટીલ કોમન પોચાર્ડ વગેરે જાતના શેકડો પક્ષીઓ તેમજ સ્ટેપી ઈગલ ગ્રે સ્પોર્ટ ઇગલ તથા અન્ય પ્રકારના શિકારી પક્ષીઓ પણ ઠેક ઠેકાણે નજરે પડે છે અમુક પક્ષીઓ ખાસ પ્રકારના ઘાસના બીજો કેટલાક માછલી અથવા સેવાળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે સારી દંડ માનવ વસ્તીથી દૂર હોવાથી પક્ષીઓના રહેઠાણ માટે અનુકૂળ જગ્યા છે વળી રાજ્ય સરકાર દ્વારા વિસ્તારને રક્ષિત જાહેર કરવામાં આવ્યો હોવાથી પક્ષીઓ નિર્ભય રીતે હરે ફરે છે યાયાવાર પક્ષીઓ જ્યારે તળાવમાં ઉતરાણ કરે છે અને જ્યારે તળાવમાંથી આકાશ તરફ જાય છે ત્યારે એક અલૌકિક દ્રશ્ય સર્જાય છે જેને જોવા માટે અને તેને કેમેરામાં કેદ કરવા તેમજ આ વિદેશી પક્ષીઓનો અભ્યાસ કરી રહેલા લોકો અને પ્રવાસીઓ અનેક વિસ્તારમાંથી જિલ્લાના જંગલ વિસ્તારમાં આવે છે આ પક્ષીઓ ડિસેમ્બર મહિનાના અંતમાં આવે છે અને ફેબ્રુઆરી મધ્ય સુધી રહેશે અને પછી ગરમી શરૂ થતાં તે અન્ય પ્રાંતમાં ચાલ્યા જાય છે